प्रिय विद्यार्थी मित्रों, मारू नाम पटेल नीलमबेन छे। आज आपणे धोरण 9 विषय संस्कृत एमो पाठ नंबर छे 15 सुदुर्लभा सर्व मनोरमा वाणी। एटले दुर्लभ, कोई दुर्लभ होय एवी सर्व बधा मन बधाना मनने हरी लेनारी वाणी दुर्लभ होय छे, एना विषे आपणे अभ्यास करीशुं। આ પાઠ છે એનો પ્રકાર નિબંધ છે। આ નિબંધમાં એ તથ્ય રજૂ થયું છે કે જગતમાં વિવિધ પ્રકારના લોકો છે। બધાના રસ રુચિ એક સરખા હોતા નથી, પરિણામે સૌ કોઈનું મન હરી લે છે એવી વાણી દુર્લભ છે। વળી કોઈપણ કાવ્ય કે કોઈ કૃતિ બધાને ગમશે જ એ આવશ્યક નથી, વાણીની બાબતમાં પણ એવું જ છે। માટે બધાને સાંભળવી ગમે અને સાંભળીને કોઈની લાગણી ન દુભાય એવા વચન બોલવા જોઈએ। જો કે એવી વાણી બોલનાર દુર્લભ હોય છે, એટલે કે બધાને ગમે એવી વાણી બોલનારા લોકો મળવા દુર્લભ હોય છે, એટલે કે ઓછા કોક જ હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ જોઈશું, એ તમે ધ્યાનથી જોશો અને તેના શબ્દાર્થ છે તે સાથે સાથે નોટબુકમાં લખશો અને સાથે ભાષાંતર પણ લખશો। લોકે યદસ્તુ એકસ્મૈ રોચતે, લોકે એટલે દુનિયામાં, યદસ્તુ એકસ્મૈ એટલે એકને જે વસ્તુ ગમે છે, તદસ્મૈ તે બીજાને ન રોચતે, એકને જે વસ્તુ ગમે છે તે બીજાને ગમતી નથી। દુનિયામાં જેને એક વસ્તુ ગમે છે તે વસ્તુ બીજાને ગમતી નથી। ઇત્યત આથી વિચિત્ર રુચિરયમ સંસાર, આથી જ એટલે કે આથી જ અથવા એટલે કે આ સંસાર વિચિત્ર રુચિઓવાળો છે। એકસ્મિન પરિવારે, એક જ પરિવારમાં જાતાનામ જન્મેલા, સમાનાચાર વિચારણા સમાન એક સરખા આચાર વિચાર વાળા, સમાન એટલે એક સરખા આચાર વિચાર ધરાવતા, એક જ પરિવારમાં એક સમાન આચાર વિચાર ધરાવતા, જનનામપી ભિન્ન ભિન્ન રુચિ ભવતી, એક વિચાર આચાર વિચાર ધરાવતા જનાનામ એટલે લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે। ફરીથી, એક જ પરિવારમાં જન્મેલા સમાન આચાર વિચાર ધરાવતા લોકોની જુદી ભિન્ન ભિન્ન એટલે કે જુદી જુદી હોય છે। કિંપુન વિભવને વિભન્નેશુ પરિવારેશુ ઉત્પાનામ જનાનામ વાર્તા, વિભુન એટલે જુદા જુદા પરિવારથી ઉત્પન્ન થયેલા લોકોની તો વાત જ શી કરવી। કહે છે કે અલગ અલગ પરિવારમાં જન્મેલા માણસોની વાતનું જ શું। હવે આગળ જોઈએ, સમાન પિતૃ કે શું પુત્રે શું કિશ્ચિત કશ્ચિત મધુરમ રોચયતે, સમાન એટલે જેના પિતા સમાન એટલે સમાન, પિતૃ એટલે પિતા, જેમના પિતા સમાન છે તેવા, તત્ર એટલે પુત્રે શું કશ્ચિત મધુર રુચે તે, તેવા પુત્રમાં કોઈકને ગળી ભાવે છે। સમાન પિતૃ એટલે કે સમાન પિતા હોય એવા પુત્ર એમાં જોઈએ તો કોઈકને કશ્ચિત લવણમ, કોઈકને લવણમ એટલે શું કહેવાય ખારું, કોઈકને ગળી ભાવે છે તો કોઈકને ખારું ભાવે છે। કશ્ચિત ચાલ ચામલમ રસમિતિ એટલે કોઈકને ખાટું ભાવે છે। એક જ પરિવારમાં જન્મેલા લોકો હોય છે તેમના રુચિ પણ અલગ અલગ હોય છે, તો જુદા જુદા પરિવારમાં રહેતા માણસની તો શી વાત કરીએ આપણે। જેમના પિતા સમાન છે એટલે કે જેના પિતા એક જ છે પરંતુ પુત્રો જુદા જુદા છે, તો એમાંથી એક પુત્રને ગળ્યું ભાવતું હોય તો કોઈકને ખારું અને કોઈકને ખાટું ભાવે છે। એવમ હી કશ્ચિત કાવ્યમ રસયતી, એમ જ કોઈ કાવ્યમાં
રસ લે છે. એવી જ રીતે કોઈ કાવ્યમાં રસ લે છે. કશ્ચિત નાટ્યમ, તો કોઈ નાટકમાં રસ લે છે. કશ્ચિત શિલ્પમ, કોઈ શિલ્પમાં એટલે કે કળા કરવામાં રસ લે છે. કશ્ચિત ચ ગણિતમ, તો કોઈ ગણિતમાં રસ લે છે. દરેકની રસ કેવો હોય છે? દરેકનો અલગ હોય છે. કોઈને કાવ્યમાં રસ હોય છે, કોઈને નાટકમાં હોય છે, કોઈને શિલ્પમાં હોય છે, તો કોઈને ગણિતમાં હોય છે. એવમેવ કસ્મૈચિત શૃંગાર પ્રિયો ભવતી. એવમેવ એટલે એવી જ રીતે કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, તો કોઈને કોઈને શૃંગાર રસ પ્રિય હોય છે, તો કોઈને કયો રસ હોય છે? વીર, તો કોઈને વીર રસ હોય છે. કસ્મૈચિત કરુણ, કોઈકને કરુણ રસ. અને કસ્મૈચિત ચ હાસ્યરસ, કોઈકને હાસ્યરસ પ્રિય હોય છે. વીરલાય કસ્મૈચિત જનાય બિભસ્ત રસો અપી રોચતે ઇતિ નાનાત્વમ રુચિના વ્યવસ્થિતમ ભવતી. ભાગ્યે જ કોઈને બિભસ્ત રસ પણ ગમે છે, એમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. એમ દરેકની રુચિ હોય છે, એની વ્યવસ્થિત એટલે કે જે એનું વૈવિધ્ય છે જુદું જુદું, એ નક્કી જ હોય છે. ફરીથી જોઈએ, કોઈકને શૃંગાર રસ પ્રિય હોય છે, તો કોઈને વીર રસ પ્રિય છે. કોઈને કરુણ રસ પ્રિય હોય છે, તો કોઈને હાસ્ય રસ પ્રિય છે. કોઈકને જ બિભસ્ત ભયાનક જે રસ છે, એ કોઈકને જ ગમે છે. આમ રુચિઓનું વૈવિધ્ય નક્કી હોય છે. આમ દરેકની રુચિ છે જુદી જુદી, એ નક્કી જ હોય છે કે આને આ ગમે છે, આને આ ગમે છે. કોઈ પણ એક સરખું ધરાવતું નથી, એક સરખી રસ રુચિ કોઈ ધરાવતું નથી. હવે આપણે આગળ જોઈએ. એવમ સતી એકા એવ વાણી સર્વસ્વ માનસમ સંતોષયિતુમ નાહર્તિ. એવમ એટલે આ, સતી એટલે આ એક જ વાણી સર્વસ્વ બધાના મનને સંતોષયિતુ સંતોષી શકતી નથી. આમ આ એક જ વાણી સૌના મનને સંતોષી શકતી નથી. ય ખલુ જે ખરેખર આર્ષ્ય સંસ્કારે સંસ્કૃતો ભવતી. જે ઋષિઓ દ્વારા આપવામાં આવેલા સંસ્કાર સંસ્કૃતો ભવતી એટલે કે સ્વીકૃત કરે છે. જે ઋષિઓ દ્વારા સ્વીકૃત સંસ્કારે સંસ્કારયુક્ત હોય છે. તસ્મૈ મૃદો રુજ્વી ચ વાણી રોચતે. તેને મૃદુ અને રુજ્જુ એટલે સરળ વાણી રોચતે. જેને મૃદુ એટલે ઓછી ઓછું બોલવું અને સરળ વાણી ગમે છે. ન તું કર્કશા કુટીલા વા, કર્કશ અને કપટયુક્ત વાણી નહીં. જે ઋષિઓના સંસ્કાર દ્વારા સ્વીકૃત છે એટલે કે સંસ્કાર પ્રાપ્ત કરે છે, કરેલા છે, તેમને કેવી વાણી ગમે છે? સરળ અને મૃદુ એટલે ઓછી અને સરળ ગમે છે. કર્કશ અને કપટયુક્ત વાણી નહીં. અત એતે સહ વાર્તાવસરે એતાદૃશી વાણી એવમ ઉચિતા ભવતી. અત એટલે આથી જ, સ એટલે સાથે, વાર્તા વર્ષે એટલે જ આ બધા સાથે વાતચીતના પ્રસંગે એવી વાણી જ યોગ્ય છે. વાર્તા અવસર એટલે વાતચીતના પ્રસંગે એવી જ વાણી ઉચિતા યોગ્ય છે. પરંતુ ય જડ દુર્વ્યસન રત અલસ ચ સેવક ભવતી. પરંતુ જે જડ ખરાબ કહેવામાં રચ્યો પચ્યો અને આંસુ સેવક હોય છે, તેનો તેનો માલિક ઘણું કરીને કર્કશ વાણી કહે છે, સેવક હોય છે. તસ્મૈ તસ્યા દીપ પ્રાય કર્કશ્યા વાણી વધતી. પરંતુ જે જડ ખરાબ તેવામાં રચો પચ્યો અને આંસુ સેવક હોય છે, તેનો તેનો માણી કર્કશ્ય વાણી કહે છે. કાર્ય છે સંયોજયતી
स्वकीयं प्रयोजनं च संपादयति अने अने कामकाजमो जोड़े छे अने पोतानु प्रयोजन साधे छे कार्य च संयुक्त रीते कामकाजमो जोड़े छे अने प्रयोजन साधे छे संपादयति एटले साधे छे। हवे विद्यार्थी मित्रों आपणे टिप्पणी जोईशुं। श्रृंगार एटले श्रृंगार ए रस छे। करुण एटले करुण हास्य ए पण रस छे। हास्य रस श्रृंगार रस पछी करुण रस बीभत्स रस वगैरे जे रस आपेला छे। बीभत्स ए पण एक रस छे। सेवक एटले नौकर कर्मचारी। परापवद એટલે પારકાને વિશેનું ખરાબ કથન બીજા માટે આપણે ખરાબ બોલતા હોઈએ એવું। હવે આપણે વિશેષણ જોઈશું। વિચિત્ર રુચિ એટલે વિચિત્ર રુચિવાળો। સમાન પિતૃક સમાન પિતા છે એટલે કે જેના પિતા એક જ છે તેઓ। ભિન્ના જુદા જુદા। એકા એટલે એક। આર્ષ ઋષિઓને લગતું। જડ એટલે મૂર્ખ। દુર્વ્યસનરત દુર્વ્યસનમાં તલ્લીન। અલસ એટલે આળસુ। મૃદુ એટલે કોમળ। રૂજવી એટલે સીધી। કર્કશા એટલે નિર્દય કઠોર। કુટિલ એટલે કપટવાળી। મનોરમા એટલે મનને ગમે તેવી આકર્ષક। સુદુર્લભા એટલે ઘણી મુશ્કેલથી પ્રાપ્ત થનારી અથવા વિરલ। હવે તમે જે શબ્દાર્થ જોયા તે તમારી નોટબુકમાં લખી લેશો। નમસ્તે।